हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हूँ सुथार विरल योगेश भाई, कॉम्प्यूटरना शिक्षक धोरण 7 માં। आज आप चैप्टर नंबर 2 HTML परिचय में प्रेक्टिकल नंबर 3 शीखीशू। प्रेक्टिकल नंबर 3 है पेरेग्राफ, जे तमे लखाण लखो छो पेरेग्राफ पाड़ीने अने लखाण वच्चे थोड़ी जगह राखवानी छे। तो आज ए पेरेग्राफ विशे आज आप शीखीशू के HTML नी अंदर એટલે કે નોટપેડમાં ટાઈપિંગ કર્યા બાદ ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર આપણે જ્યારે પણ આ પ્રેક્ટિકલનું આઉટપુટ જોશું ત્યારે એ લખાણ અને લખાણ વચ્ચે સ્પેસ એટલે કે જગ્યા કેવી દેખાશે એ આપણે જોઈશું। ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ મેનુમાં જઈને નોટપેડ ઓપન કરવાનું રહેશે। તો તમારો માઉસનું જે આ એરો છે, કર્સર છે, એને ટાસ્ક બાર પર ડાબી બાજુ આ ગોળ બટન દેખાય છે ત્યાં લાવો અને ડાબું બટન એક વાર દબાવો। હવે આટલે નોટપેડની સ્પેલિંગ લખવાની રહેશે, NOTEPAD। નોટપેડ લખ્યા બાદ તમારે કીબોર્ડ પરથી એન્ટર કી દબાવવાની રહેશે અથવા માઉસનો એરો આ નોટપેડ પર લાવો એટલે તમારો એક આઇકન દેખાશે હાથનો, તો તમે એની પર ક્લિક કરી શકો છો। ક્લિક એટલે કે માઉસનું ડાબું બટન દબાવવું। હવે આને મેક્સિમાઇઝ કરી લો। ફરીવાર પહેલાં બે પ્રેક્ટિકલમાં જોઈ ગયા તેમ ફોર્મેટ મેનુની અંદર ફોન્ટ વિકલ્પમાં જવાનું અને સાઇઝ આપણે નાની મોટી લેવી હોય તો લઈ શકો, 20, 22, 24, 18 લઈને આપણે ઓકે કરીએ છીએ। હવે સૌથી પહેલો સ્ટેપ, કીબોર્ડ પરથી કેપ્સ લોક કી ઓન કરો। લખો તો બધું જ કેપિટલ લખવાનું, જ્યાં સ્મોલ આવે ત્યાં સ્મોલ લખવાનું। સૌથી પહેલાં કીબોર્ડ પરથી કેપ્સલોક કી ઓન કરવા માટે એ બટનને દબાવવું જરૂરી છે। જો તમે કેપ્સલોક બટન એટલે કે કેપ્સલોક કી દબાવશો તો એ યલો કલરની લાઇટથી જમણી બાજુ હાઇલાઇટ થશે એટલે કે તમારા બધા લેટર કેપિટલ લખાશે। હવે તમારે કીબોર્ડ પરથી શિફ્ટ અને લેસ ધેન લખવાનું છે, HTML, શિફ્ટ કી ગ્રેટર ધેન એન્ટર। આ પહેલો સ્ટેપ, સ્ટેપ નંબર 2, HEAD બ્રેકેટ ઓવર ગ્રેટર ધેન લેસ ધેન। હવે આવશે તમારું ટાઇટલ, TITLE, સ્પેસ બાર એક વાર દબાવવાની। હવે લખવાનું છે ટેક્સ ફોર પેરેગ્રાફ્સ, તો તમે આટલે બધું કેપિટલ પણ લખી શકો છો અથવા કેપ્સલોક કી બંધ કરીને શિફ્ટ કીની મદદથી નામનો પ્રથમ અક્ષર કેપિટલ કરી શકો છો। તો હું શિફ્ટ કી દબાવીને પહેલો અક્ષર T દબાવીશ તો કેપિટલ આવશે, AGS સ્પેસ બાર ટેક્સ, F કેપિટલ શિફ્ટ કી વડે 4 સ્પેસ બાર, શિફ્ટ કી વડે PARAGRAPHS સ્પેસ બાર। હવે જે તમારું ટાઇટલ તમે ઓપન કર્યું છે એને ક્લોઝ કરો, ક્લોઝ કરવા માટે હંમેશા ફોરવર્ડ સ્લેશ RELT, ઊભી RELT, અને તમારે જે ટાઇટલ તમે લખેલું હતું એને તમે કેપ્સલોક કી ઓન કરો અને ટાઇટલ TITLE ક્લોઝ કરો। હવે દબાવો એન્ટર કી। હવે તમારો જે પાર્ટ આવશે, જે મહત્ત્વનો ભાગ છે, તમે જે દર્શાવવા માંગો છો આઉટપુટ સ્વરૂપે, એ ભાગ તમારે બોડીની અંદર જ લખવાનો રહેશે। તો લેસ ધેન શિફ્ટ કી દબાવીને BODY બોડી। હવે આટલે એન્ટર કી દબાવવાની રહેશે, ન દબાવો તો પણ ચાલશે, આપણે એન્ટર કી દબાવીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને જણાવ્યું કે હવે આપણે જે આ પ્રેક્ટિકલ કરી રહ્યા છીએ એ પ્રેક્ટિકલ પેરેગ્રાફ્સનો છે। એક લાઇન લખો પછી જગ્યા છોડો, પેરેગ્રાફ્સ પારો, તો એના માટેનો જે ટેગ છે એ તમારો લેસ ધેન અને ગ્રેટર ધેનની વચ્ચે દર્શાવવાનો રહેશે અને એ ટેગ માટે કન્ડિશન છે P, પેરેગ્રાફ્સ માટે શું આવશે P, તો P હવે સ્પેસ બાર। હવે લખવાનું છે તમારે કેપ્સલોક કી બંધ કરજો, ધીસ ટેગ ઇઝ યુઝડ ટુ ડિફાઇન અ પેરેગ્રાફ, એટલે શિફ્ટ કી દબાવીને પહેલો અક્ષર T આવશે, બાકીના હવે બધા જ અક્ષર સ્મોલ આવશે, ધીસ ટેગ ઇઝ
used to define define a pragraph પછી ફૂલ સ્ટોપ સ્પેસ બાર. હવે જે તમે આ પેરેગ્રાફ ચાલુ કર્યો છે તેને ફોરવર્ડ સ્લેશ આપી તમારે એને ક્લોઝ કરવાનો રહેશે. જો વિદ્યાર્થી મિત્રો અત્યારે મારી કેપ્સલોક કી બંધ છે તો મેં એને ક્લોઝ કરવા માટે કેપિટલ અક્ષર શિફ્ટ કીની વડે દબાવ્યો છે. એન્ટર. સેમ ફરી વાર પી. કેપ્સલોક કી ઓન નથી કરી, હું શિફ્ટ કી વડે કેપિટલ કરું છું. ધીઝ THIS ઇઝ ધ સેકન્ડ પેરેગ્રાફ PARAGRAPH ફૂલ સ્ટોપ જગ્યા છોરો ફોરવર્ડ સ્લેશ કેપિટલ અક્ષર માટે શિફ્ટ કી અને પી ઓવર એન્ટર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું બોડી પાર્ટની અંદર જે મેઇન વસ્તુ લખવાની હતી પેરેગ્રાફ્સવાળી એ લખાઈ ગઈ છે. હવે તમારે આ બોડીને ક્લોઝ કરવું પડશે. પી લખાઈ ગયું છે, પીને શરૂઆત અને અંતનો ભાગ આપણે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ એને ક્લોઝ કરી દીધું છે. હવે આપણું બોડી હેડ અને HTML છે એને ક્લોઝ કરવાનું છે. તો જુઓ ફોરવર્ડ સ્લેશ કેપ્સલોક ઓન કરું છું BODY. નેક્સ્ટ આવશે તમારું ફોરવર્ડ સ્લેશ HEAD અને છેલ્લે આવશે ફોરવર્ડ સ્લેશ HTML. જુઓ વિદ્યાર્થી મિત્રો તમારું આ પ્રેક્ટિકલ રેડી છે, પરંતુ જુઓ તમે સેવ નથી કર્યું એટલે ટાઇટલ બાર પર તમને જે નામ જોવા મળે છે અનટાઇટલ નોટપેડ. હવે હું કીબોર્ડ પરથી કંટ્રોલ અને એની સાથે S દબાવીશ. હવે આ જે પ્રેક્ટિકલ છે એનું હું નામ લખીશ પેરેગ્રાફ્સ PARAGRAPH પેરેગ્રાફ. હવે પેરેગ્રાફ લખ્યા બાદ આપણે જેમ બે પ્રેક્ટિકલ કરી ગયા તેમ નામની પાછળ ડોટ પછી HTM અથવા ડોટ HTML એક્સટેન્શન એટલે કે પ્રોગ્રામની ઓળખ લાગે. હવે આ લખાઈ ગયું છે નામ. હવે તમારે એને તમારી લોકેશનમાં જે ડ્રાઈવમાં તમે તમારા નામનું ફોલ્ડર બનાવ્યું હતું અગાઉના વિડીયોમાં જણાવ્યા મુજબ તે ફોલ્ડરમાં તમારે જવાનું રહેશે. અહીં આપણે જેમાં ફોલ્ડર બનાવ્યું હતું HTML પ્રોગ્રામ્સ. તો જુઓ હું ડબલ ક્લિક કરી ઓપન કરીશ અને ફક્ત સેવ બટન પર ક્લિક કરીશ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો નોટપેડમાં ઉપર નામ આવી ગયું છે પેરેગ્રાફ. પહેલાં અનટાઇટલ પેન્ડ હતું, જ્યાં સુધી હું સેવ નથી કરતો નામ નથી આપતો ત્યાં સુધી એનું નામ આવે છે અનટાઇટલ પેન્ડ. પરંતુ જ્યારે મેં એને સેવ કરીને પેરેગ્રાફ નામ આપ્યું તો એ પેરેગ્રાફના નામથી સેવ થઈ ગયું. હવે આને ક્લોઝ કરો. જમણી બાજુ જે રેડ કલરનું બટન છે ત્યાંથી ક્લોઝ કરો. ડેસ્કટોપ પર માય કોમ્પ્યુટર નામનો આઇકન છે એની પર ડબલ ક્લિક કરો. જે ડ્રાઈવમાં જાઓ HTML પ્રોગ્રામ્સમાં જાઓ અને જુઓ વિદ્યાર્થી મિત્રો આ તમારું થર્ડ નંબરનું પ્રેક્ટિકલ. આ ડબલ ક્લિક કરો, જુઓ આ તમારો પ્રેક્ટિકલનો આઉટપુટ. આ બે લખાણ વચ્ચે જે આપણે બોડીની અંદર લખ્યું હતું એની વચ્ચે પેરેગ્રાફ્સ તમને દેખાય છે. જુઓ આ લાઇન જે સ્પેસ છોડી છે જગ્યા એ તમને અહીં જોવા મળે છે અને એની ઉપર જે તમારું દેખાય છે ટેક્સ ફોર પેરેગ્રાફ એ ટાઇટલમાં આપણે નામ આપ્યું હતું એટલે કે આ જે ટાઇટલ છે તમારી એક્ટિવ ટેબ દર્શાવે છે. ઇન્ટરનેટ એક્સપ્લોરરની એક્ટિવ ટેબ તમારું નામ દર્શાવે છે કે તમે ટાઇટલ પર આ નામ આપ્યું હતું. પરંતુ આપણે જે બોડી પાર્ટની અંદર લખ્યું એ તમારા એક્સપ્લોરરના આ જે વ્હાઇટ કલરનું પેજ છે એની અંદર દર્શાવેલું છે. તો તમને આઉટપુટ અહીં જોવા મળશે. હવે આને આપણે ક્લોઝ કરીએ છીએ. બીજી રીત મેં તમને આગળ બતાવી હતી કે આપણે આને બીજી રીતે પણ ઓપન કરી શકીએ છીએ. ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કર્યા બાદ કીબોર્ડ પરથી કંટ્રોલ ઓ દબાવવાનું રહેશે. હવે અહીં બ્રાઉઝમાં જવાનું રહેશે અને એમાં તમારું જે ટાઈપ છે એમાં પેરેગ્રાફ છે એની પર ક્લિક કરો અને ઓપન કરો. હવે જુઓ તમને અહીં નામ દર્શાવવામાં આવ્યું છે જે ડ્રાઈવ જેમ બેકવર્ડ સ્લેશ HTML પ્રોગ્રામ્સ નામનું ફોલ્ડર અને એની અંદર તમારી પેરેગ્રાફ ડોટ HTML નામની ફાઇલ અથવા તો HTM. હવે એને માત્ર ઓકે કરવાનું રહેશે. તો જુઓ જે રીતે આપણે સેવ કર્યું હતું એ રીતે પણ ઓપન કરીને જુઓ તો તમને તમારું આઉટપુટ મળે છે. અને બીજી રીતે તમે કંટ્રોલ ઓ દબાવો ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર ઓપન કરીને
અને ત્યારબાદ બ્રાઉઝ કરવાનું. જે હાર્ડ ડિસ્કના ડ્રાઈવમાં તમે તમારું ફોલ્ડર બનાવ્યું છે તેને ઓપન કરો. એ ફોલ્ડર ઓપન કર્યા બાદ તમારા પ્રોગ્રામ પર ક્લિક કરો અને એને ઓપન કરો એટલે તમારું પ્રોગ્રામ ઓપન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું પ્રેક્ટિકલ પેરેગ્રાફ્સ. હું આશા રાખું છું આપ સૌને આ વિડીયો જરૂર ગમ્યું હશે. જે વિદ્યાર્થીઓ પાસે ઘરે કોમ્પ્યુટર અવેલેબલ છે એ વિદ્યાર્થીઓએ આ પ્રેક્ટિકલ કરવાનું રહેશે અને નોટબુકમાં લખવાનું રહેશે. અને જે વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટર નથી એ વિદ્યાર્થીઓએ માત્ર નોટબુકમાં લખવાનું રહેશે. જ્યારે પણ આપણી સ્કૂલ ઓપન થાય ફરીવાર હું તમને આ પ્રેક્ટિકલ બતાવીશ અને આપણે એનું આઉટપુટ કેવી રીતે આવે એ જોશું. ધન્યવાદ.